હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોની અંદર આપણે જોઈશું ચોર અને પ્રાયશ્ચિત પાઠના પ્રશ્નો જે નવનીતના પ્રશ્નો તરીકે છે તે તેમાં પ્રશ્ન પહેલો નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો પ્રશ્ન એક ચોર અને પ્રાયશ્ચિત પાઠને આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો જવાબ ચોર અને પ્રાયશ્ચિત પાઠમાં ગાંધીજીનો સૌથી મોટો ગુણ એમની નિર્ભક્તતા અને પ્રામાણિકતા છે તેમણે બીડી પીવાની તડપ લાગી એને કારણે નોકરના ખિસ્સામાંથી પૈસા ચોરવાની ટેવ પડી એ બાબતનો એમને નિખાલસપણે એકરાર કર્યો એ વ્યસન છૂટતું ન હતું અને વડીલોની આજ્ઞા વગર કઈ થઈ શકે તેમ ન હતું એના કારણે તેમને આપઘાત કરવાની ઈચ્છા થઈ પણ આપઘાત કરવો સહેલો નથી એની પ્રતીતિ થતા એ વિચાર પડતો મૂક્યો તેમજ ભાઈનું કરજ ચૂકવવા માટે ભાઈના સોનાના કળામાંથી એક નાનો ટુકડો કાપી કરજ ચૂકવવામાં ભાઈને સાથ આપ્યો આવી અનેક બાબતો એમના મનમાં ખટકતી હતી એ માટે જોખમ ખેડીને પિતાજી પાસે દોષ કબૂલ કરવાનો ગાંધીજીએ નિર્ણય લીધો એ એમની પ્રાયશ્ચિત કરવાની ઈચ્છા દર્શાવે છે આ પ્રસંગો ગાંધીજીનો સત્ય માટેનો આગ્રહ અહિંસાની ભાવના તથા દોષોનો નિખારસપણે એકરાર કરવાની નિર્ભકતા અને પ્રામાણિકતા સૂચવે છે પ્રશ્ન બે ગાંધીજીના અંતરમાં થતું મનોમંથનનું વર્ણન કરો ઉત્તર ગાંધીજીને સૌ પ્રથમ બીડી પીવાની તીવ્ર ઈચ્છા થઈ એ પૂરી ન થતાં ચોરી કરી અને અંતે આપઘાત કરવાનું મન થયું આ ત્રણ ઘટના બન્યા પછી તેમના અંતરમાં વિચારોનું મંથન શરૂ થયા છે આપઘાત કરવા માટે ઝેર જોઈએ ઝેર કોણ લાવી આપે ઝેર ખાઈએ અને મૃત્યુ ન થાય તો મરીને શો લાભ આવા અનેક પ્રશ્નો એમના મનને ઘેરી વળે છે અંતે રામજીના મંદિરે જઈ દર્શન કરી મનને શાંત કરવું અને આપઘાતનો વિચાર ભૂલી જવો એવા નિર્ણય પર ગાંધીજી આવે છે આવી જ એક ઘટના ભાઈનું કરજ ચૂકવવાની બની એ વખતે ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી કરજ ચૂકવવામાં તેઓએ ભાઈને સાથ આપ્યો એ વાત પણ એમને ખટકી પિતાજી પાસે કબૂલ કરવા જતા પિતાજી દુખી થશે કદાચ માથું કૂટશે તો એવા વિચારો મનમાં ઉઠ્યા પણ અંતે તેમણે પિતાજી પાસે દોષ કબૂલ કર્યા વિના શુદ્ધ નહીં થાય એવો નિર્ણય કર્યો આ બંને નિર્ણય પાછળ ગાંધીજીની સત્યાચરણની ભાવના તથા પોતાના દોષનો નિખાલસપણે એકરાર કરવાની વૃત્તિ કારણભૂત છે પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો તેમાં પેલો પ્રશ્ન ગાંધીજીએ કાકાએ ફેંકી દીધેલા બીડીના ઠુઠા ચોરવાનું શા માટે શરૂ કર્યું જવાબ ગાંધીજીને એમના એક સગાની સાથે બીડી પીવાનો શોખ થયો પરંતુ ગાંધીજી પાસે બીડી ખરીદવાના પૈસા ન હતા આથી ગાંધીજીએ કાકા ફેંકી દીધેલા બીડીના ઠૂઠા ચોરવાનું શરૂ કર્યું પ્રશ્ન બે ગાંધીજીને શેની ચોરી કરવાની ટેવ પડી શા માટે જવાબ ગાંધીજીને દર વખતે બીડીના ઠૂઠા મળીને મળી શકે તેમ ન હતા વળી બીડીના ઠૂઠામાંથી ખાસ ધુમાડો પણ નીકળતો નહીં આથી નોકરના ખિસ્સામાંથી બે ચાર ડોકડા ચોરવાની ટેવ પડી પ્રશ્ન ત્રણ ગાંધીજી બીડીને બદલે શું ફૂંકવાનું શરૂ કર્યું શા માટે જવાબ ગાંધીજી માટે મહત્વનો પ્રશ્ન એ હતો કે ચોરી કરીને ખરીદેલી બીડી સંઘરવી ક્યાં વળી બે ચાર દોકડાની ચોરી ક્યાં સુધી કરવી આ વિચાર આવતા ગાંધીજીએ એક જાતના છોડની ડાળખી મેળવી તેને સળગાવીને તેમણે ફૂંકવાનું શરૂ કર્યું પ્રશ્ન ચાર ગાંધીજીએ આપઘાત કરવા માટે શું કર્યું જવાબ આપઘાત કરવા માટે જોઈએ ગાંધીજીએ સાંભળ્યું હતું કે ધતુરાના ડોડવાના બી ખાવાથી મૃત્યુ થાય એટલે ગાંધીજી વગડામાં જઈ એના બી લઈ આવ્યા પ્રશ્ન પાંચ ગાંધીજીએ આપઘાતની વાત ભૂલી જવાનું કેમ નક્કી કર્યું જવાબ ગાંધીજીએ સાંજના સમયે એકાંત શોધી ઝેર ખાવાનું નક્કી કર્યું પણ ઝેર ઝેર ખાવાની હિંમત ન ચાલી ખાવાથી મૃત્યુ થયું તો મૃત્યુ ન થયું તો મરીને શો લાભ આવા વિચાર આવતા ગાંધીજીએ રામજીના મંદિરે જઈ દર્શન કરી શાંત થઈ જવું અને આપઘાતની વાત ભૂલી જવી એવું તેમણે નક્કી કર્યું પ્રશ્ન છ ગાંધીજી ઉપર કઈ બાબતની ખાસ અસર શા માટે થતી નહીં જવાબ ગાંધીજીમાં એ સમજણ આવી હતી કે આપઘાતનો વિચાર કરવો સહેલો નથી પણ આપઘાત કરવો સહેલો નથી આથી જ પ્રશ્ન સાત ગાંધીજીના જીવનમાં આપઘાતના વિચારનું પરિણામ શું આવ્યું જવાબ ગાંધીજીના જીવનમાં આપઘાતના વિચારનું પરિણામ એ આવ્યું કે તેઓ બીડીના ઠૂઠા ચોરી કરીને પીવાની નોકરના પૈસા ચોરવાની અને બીડી ફૂંકવાની ટેવ ભૂલી ગયા પ્રશ્ન આઠ ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું જવાબ ગાંધીજીના માંસાહારી ભાઈને દેવું થઈ ગયું હતું આથી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી દેવું ચૂકવવામાં ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો આ ચોરી કર્યા પછી ગાંધીજીને પશ્ચાતાપ થયો અને પિતાજીની ચિઠ્ઠીમાં આ ચોરી કર્યાની તેમને નિખાલસ કબૂલાત કરી પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન એક ચોરી અને પ્રશ્ચિત ગદ્યના લેખકનું નામ લખો જવાબ ચોરી અને પ્રશ્ચિત ગદ્યના લેખક ગાંધીજી છે બે ચોરી અને પ્રશ્ચિત ગદ્યનો સાહિત્ય પ્રકાર જણાવો જવાબ ચોરી અને પ્રાયશ્ચિત આત્મકથા અંશ છે પ્રશ્ન ત્રણ ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીપ કેમ ઉપડતી નથી જવાબ પિતાજી દુખી થશે કદાચ માથું કૂટશે એવા ભયે ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નથી પ્રશ્ન ચાર સોનાના કળામાંથી એક તોલો સોનું કાપીને વેચવાની ઘટનાની ગાંધીજી પર સી અસર થઈ જવાબ સોનાના કળામાંથી એક તોલો સોનું કાપીને વેચવાની ઘટના ગાંધીજી માટે અસહ્ય પડી અને ત્યાર પછી ચોરી ન જ કરવાનો એમને નિશ્ચય કર્યો પ્રશ્ન પાંચ ખોટું કાર્ય કર્યાના અપરાધમાંથી બહાર આવવા શું કરવું જોઈએ જવાબ ખોટું કાર્ય કર્યાના અપરાધમાંથી બહાર આવવા આપણે જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જોઈએ પ્રશ્ન છ બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ ગાંધીજીમાં માં આવી જવાબ બીડી પીવાની કુટેવમાંથી નોકરના પૈસા ચોરવાની બીજી કુટેવ ગાંધીજીમાં માં આવી પ્રશ્ન સાત શું ખાવાથી મૃત્યુ થાય જવાબ ધતુરાના બી ખાવાથી મૃત્યુ થાય પ્રશ્ન આઠ ભૂલથી કબૂલાતની ચિઠી વાંચી અપાર શાંતિ તેનું કારણ ગાંધીજી શું માને છે જવાબ મા કબૂલાતની ચિઠ્ઠી વાંચી પિતાજીએ અપાર શાંતિ જાળવી તેનું કારણ દોષની નિખાલસ કબૂલાત હતી તેમ ગાંધીજી માને છે પ્રશ્ન નવ પિતાજીની આંખમાંના મોતી બિંદુની ગાંધીજી પર શી અસર થઈ જવાબ પિતાજીની આંખમાંના મોતી બિંદુના પ્રેમ બાણે ગાંધીજી વિંધાયા અને શુદ્ધ થયા પ્રશ્ન દસ ગાંધીજીની આત્મકથાનું નામ લખો જવાબ ગાંધીજીની આત્મકથાનું નામ સત્યના પ્રયોગો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી તેના બે લાયકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલશો અને અમારા વિડીયોની અંદર તમારે જે પણ સબ્જેક્ટ્સના વિડીયોઝ જોઈએ છે તેની કમેન્ટ કરવાનું ન ભૂલશો અને આ વિડીયો કેવો લાગ્યો તે પણ અમારી આ કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો